હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે દાખલા નંબર 6 કરીએ. દાખલા નંબર 6 માં શું છે કે ખૂણો a અને ખૂણો b નો લઘુકોણ છે જેથી cos a બરાબર cos b થાય છે. તો સાબિત કરી દો ખૂણો a અને ખૂણો b સમાન છે. લઘુકોણ છે કયા? a અને b. તો કે ત્રિકોણ abc લો તો એમાં a અને b તો લઘુકોણ છે. તો c કાટકોણ છે બરાબર. એ લોકો શું આપ્યું છે? cos a બરાબર cos b. તો કે cos a બરાબર cos b લોકો આપી દીધું છે ભાઈ. તો આ કાટકોણ ત્રિકોણ માટે cos a ની કિંમત કેટલી થાય? ખૂણા a ની પાસેની બાજુ છે માફ કરો, ખૂણા a ની પાસેની બાજુ છે ac, છેદમાં કર્ણ છે ab તમારો. એવી રીતના cos b માં તો ખૂણા b ની પાસેની બાજુ છે cb, છેદમાં ab. છેદનો છેદ સમાન છે, ab ab ઉડી ગયા. તો કે ac બરાબર cb. હવે ધ્યાનથી જોજો, આ AC અને CB સમાન છે. પણ કાટકોણ ત્રિકોણ હોય જ્યારે ત્યારે બાજુઓના માપ સમાન હોય તો એ બાજુના માપથી સામેનો ખૂણો સમાન થાય. એટલે કે AC ની સામેનો ખૂણો કયો છે અહીંયા? તો AC ની સામેનો ખૂણો છે B બરાબર. CB ની સામેનો ખૂણો તો કે AC, મતલબ કે બે બાજુ સમાન છે તો એના સામેના ખૂણો સમાન હોય. કાટકોણ ત્રિકોણમાં સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય બરાબર. એટલે આપણે સાબિત કરી દીધું ખૂણો a બરાબર ખૂણો b છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 પર જઈએ. આ તમને ન સમજાણું હોય તો મને કોમેન્ટ કરી કેજો, તમને ખબર પડે તો અંદર હું તમને ત્યાં રિપ્લાય કરું. બસ આ જો, એમાં હું કીધું કે જો કોટ થીટા બરાબર 7/8 છે, કોટ થીટા બરાબર 7/8, તો સાબિત કરવા અરસ કિંમત મેળવવાની છે 1 sin θ - 1 cos θ - 1 cos θ, મતલબ કે sin θ અને cos θ ની કિંમત મળી જાય તો તમે આમાં મૂકી દો એટલે તમને આની કિંમત મળી જાય. નીચે બીજું છે cos² θ શોધવાનું, તો તમને અહીંયા કીધું છે cot θ બરાબર 7/8 છે. તો હું કાટનો ત્રિકોણ લો એમાં કોઈ ખૂણાને હું θ કહી દઉં, નામ આપી દઈએ a b c, b કાટ ખૂણો છે. તમારી પાસે cot θ 7/8 આપ્યું છે એટલે બે બાજુના માપ આપી દીધા, એવું થયું. કઈ બે બાજુના માપ આપ્યા છે? તો કે જો ને આ ત્રિકોણ માટે θ ની cot θ એટલે પાસેની બાજુના છેદ સામેની બાજુ, તો આ થીટાની પાસેની બાજુ છે BC, સામેની બાજુ છે AB, એને બરાબર 7/8 આપ્યું છે. તો કે હવે શું કે ધારો કે BC બરાબર 7 કે અને AB બરાબર 8 કે, તમારી પાસે બે બાજુના માપ આવી ગયા. તો કે આનું માપ તમારી પાસે આવ્યું 7 કે, આનું મળ્યું તમને 8 કે. પાયથાગોરસ યુઝ કરો, ત્રીજી બાજુનું માપ મળી જાય. ત્રીજીનો પાયથાગોરસનો પ્રમેય યુઝ કરીએ તો કે AC² બરાબર AB² BC² તો AB² AB ની વેલ્યુ કેટલી છે? 8 કે, એનો વર્ગ કરશો એટલે કે 64 કે સ્ક્વેર. BC 7 કે, એનો વર્ગ કરો એટલે 49 કે સ્ક્વેર. 64 - 49 કરીએ એટલે કેટલા થશે? 4 - 3 = 110 - 113 ત્રણેય બાજુ ખબર હોય તમને, સાઈન કોસ સેક કોસેક ટેન કોટ મેળવતા તો આવડે જ છે. તો અહીંયા સાઈન ને કોસ ની જરૂર છે તો આપણે બે જ શોધીએ. તો કે sin θ બરાબર શું થાય? તો કે sin θ કે θ ની સામેની બાજુ છેદમાં કર્ણ, θ ની સામેની બાજુ AB છેદમાં AC. તો AB ની વેલ્યુ કેટલી છે? 8 કે, છેદમાં √113 કે, કે ઉડી ગયું તો 8/√113. એ જ રીતે હવે આપણે cos θ મેળવી લઈએ. એટલે cos θ એટલે θ માટેની પાસેની બાજુ તો કે BC છેદમાં કર્ણ AC. BC કેટલો છે? 7 કે,
અને એસી 100 અંડર રૂટ એર કે કે ઉડી ગયા તો હવે તો 7 ના છેદ માં અંડર રૂટ 103 તમને cos થીટા અને sin થીટા ની ગુણ મળી ગઈ આનો કિંમત મૂક દે એટલે ડાયરેક્ટ મળી જાય તો પેલું તો હું છે કે 1 sin થીટા into 1 cos sin થીટા છેદ માં 1 cos થીટા into 1 cos થીટા બસ હવે કઈ કિંમત જ મૂકવાની છે તો મેં કિંમત મૂકું 1 sin થીટા એટલે 8 ના છેદ માં અંડર રૂટ 113 1 8 ના છેદ માં અંડર રૂટ 113 છેદ માં 1 cos થીટા એટલે કે 1 7 ના છેદ માં અંડર રૂટ 113 અહીંયા 1 7 ના છેદ માં 1 અંડર રૂટ 113 113 નો અહીંયા લસાઅ લઈ લઈએ બધામાં બરાબર એટલે શું મળશે તમને તો કે અંડર રૂટ 113 8 છેદ માં અંડર રૂટ 113 ગુણ્યા અહીંયા પણ 113 8 છેદ માં અંડર રૂટ 113 છેદ માં હવે અહીંયા પણ લસાઅ લઈ લઈએ તો અહીંયા શું મળશે અંડર રૂટ 113 7 એના છેદ માં અંડર રૂટ 113 ગુણ્યા અંડર રૂટ 113 7 છેદ માં અંડર રૂટ 113 ખબર પડી ને મેં લસાઅ લીધો છે હું આટલું ભૂસી ના હવે જો અંડર રૂટ 113 અંડર રૂટ 113 બે નો ગુણાકાર કરો એટલે 113 જ છે એ નીચે પણ 113 જ છે બે નો છેદ ઉડી જાય ખાલી આટલા વચ્ચે ટર્મ તો કે a માઈનસ b a પ્લસ b સૂત્ર દેખાય છે તમને તો એ લગાડી દો તો કે શું થાય તો કે આનો વર્ગ માઈનસ આનો વર્ગ તો કે 113 થાય અંડર રૂટ 113 નો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય માઈનસ 8 નો વર્ગ 64 છેદમાં આ તો ઉડી જાય બે ના છેદમાં છે અહીંયા શું થાય a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર જ થશે એટલે અંડર રૂટ 13 નું થઈ જાય 113 ઓછા 7 માઈનસ છે ને સાતમો વર્ગ 49 તો 113 માંથી 64 જાય તો મળે તમને 49 જો 113 માઇનસ 64 13 માંથી જાય જાય તો વધ્યા 9 અહીંયા ભાગમાં ચાલી એટલે 10 સાઈ રીતે 4 વધ્યા અને 113 માંથી 49 જાય તો વધે 64 તમારી કિંમત શું આવી આની એટલે આની તમને કિંમત મળી 49 ના છેદમાં 64 હવે તમને બીજું પૂછ્યું છે કોટ સ્ક્વેર થીટા કોટ સ્ક્વેર થીટા એટલે તમે આમ લખી શકો કોટ થીટા નો વર્ગ જ છે ને તો કોટ થીટા ઇન્ટુ કોટ થીટા તો 7 ના છેદમાં 8 ગુણ્યા 7 ના છેદમાં 8 સત્ય 49 8 હતું 64 બંનેની કિંમત મળી ગઈ ખબર પડી હવે આપણે એક્ઝામ્પલ નંબર 8 એક્ઝામ્પલ નંબર હવે 8 જોઈએ એની અંદર તમને શું આપ્યું છે તો કે 3 cot a બરાબર 4 એ તમને આપી દીધું અને તમને એમ કીધું કે આને સાબિત કરો જો આવું તમને કંઈક સાબિત કરવાનું આપે તો તમારે શું સાબિત કરવાનું તો કે આ ડાબી બાજુ લેવાની બરાબર આ એના બરાબર કિંમત મૂકી જવાની અને આ બાજુ લાવી દેવાની નીચે જમણી બાજુ લાવી દેવાની અથવા શું કરવાનું તો કે ડાબી બાજુ લાવીને એના સમીકરણ કાઈ જે જવાબ આવે એક આપવાનો પછી આ જમણી બાજુ લેવાની એમાં બધી કિંમત મૂકવાની ને એના સમીકરણ બે કહેવાનું સમીકરણ એક અને સમીકરણ બે સરખા થાય તેથી ડાબા બરાબર જવાબ એવી રીતે આપણે આ સાબિત કરશું તો હવે એ તમને 3 cot a બરાબર 4 આપ્યું છે એટલે કે કાટકોણ ત્રિકોણ બનાવો અને cot a 3 ને હું 4 ની નીચે લઈ લો અને નીચે મૂકી દો બરાબર મને એ બી સી કોઈ ત્રિકોણ આપ્યો છે કાટકોણ એ તો આપણે બનાવતા આવડે અને કોટ એ કોટ એટલે કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ તો કોટ એ એની સામેની પાસેની બાજુ છેદમાં સામે એની પાસેની બાજુ છે એ બી કોટ એ ની સામેની બાજુ તો તે આ બી છે બરાબર 4 ના છેદમાં 3 તો કે એ બી બરાબર 4 કે બી જી બરાબર 3 કે
કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સોરી પ્રાકૃતિક સંખ્યા છે એટલે હવે તમારી પાસે ab નું માપ કેટલું આવી ગયું તો કે 4 કે bc નું માપ તો કે 3 કે તો ac મળી જાય પાયથાગોરસ પ્રમાણે યુઝ કરો તો કે પાયથાગોરસ શું છે તો કે ac સ્ક્વેર બરાબર ab સ્ક્વેર વત્તા bc સ્ક્વેર તો કે ac સ્ક્વેર બરાબર ab સ્ક્વેર કેટલો 4 કે નો વર્ગ કરશો એટલે 16 કે સ્ક્વેર bc એટલે કે 3 કે એટલે કે 9 કે સ્ક્વેર બે નો સરવાળો 25 કે સ્ક્વેર બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો 5 કે મળે તો મને હવે ac નું માપ મળી ગયું એટલે કે કાટકોણ ત્રિકોણ ત્રણેય બાજુના માપ મળી ગયા હવે આપણે અહીંયા શોધીએ જરૂર હોની છે ડાબી બાજુ તો કે tan ની જરૂર પડે છે તો આપણે tan ને શોધી લઈએ tan એટલે કેવું થાય તો tan એ બરાબર પાસ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ તો a ની સામેની બાજુ છે bc પાસેની બાજુ છે ab માપ છે 3k ના છેદમાં 4k કે ઉડી ગયું એટલે 3 ના છેદમાં 4 tan એની કિંમત મળી તો હવે આપણે જરૂર બીજી પણ પડશે તો કે જમણી બાજુમાં cos a અને sin a ની પણ જરૂર પડશે તો ઈ શોધી લઈએ તો cos a બરાબર શું થાય તો કે cos a એટલે કે પાછળની બાજુના છેદમાં કર્ણ તો a ની પાછળની બાજુ ab છેદમાં કર્ણ ac ab ની કિંમત છે 4 ac ની કિંમત છે 5 કે ઉડી ગયા એટલે 4 ના છેદમાં 5 હવે sin a શોધી લઈએ કારણ કે આમાં sin ની પણ જરૂર પડશે sin a સામેની બાજુ તો કે આ bc છેદમાં કર્ણ ac તો કે 3k છેદમાં 5k કે ઉડી ગયું 3 ના છેદમાં 5 હવે તો કે હું ડાબા બરાબર લઉં ડાબી બાજુ તો શું છે તો કે 1 માઇનસ tan સ્ક્વેર a છેદમાં 1 વત્તા tan સ્ક્વેર a tan a ની જગ્યાએ તમારે ખાલી કિંમત મૂકવાની છે tan a ની કિંમત શું છે તો કે 1 માઇનસ 3 ના છેદમાં 4 નો વર્ગ 1 વત્તા 3 ના છેદમાં 4 નો વર્ગ સાદુરૂપ આપીએ તો કે 1 3 નો વર્ગ 9 છેદમાં 4 નો વર્ગ 16 1 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 લસા લઈ લઈએ ઉપર અને એવી રીતના નીચે લસા લેવું તો કે 16 માઇનસ 9 છેદમાં 16 લસા લો એટલે અહીંયા 16 વડે ગુણવું પડે તો નીચે 16 વડે ગુણવું પડે એટલે કે 16 માઇનસ 9 ના છેદમાં 16 નીચે તો ઉપર નીચે કાંઈ નથી છેદમાં 1 છે તો 16 વડે ગુણવું ખબર પડી અહીંયા 16 16 ઉડી ગયું તો 9 માંથી 16 માંથી 9 જાય તો કેટલા વધશે કે 7 16 માં 9 નાખે તો 25 તો આપણે કિંમત શું મળી એના સમીકરણ 1 કહી દો 7 ના છેદમાં 25 હવે આપણે જમણી બાજુની કિંમત મેળવીએ જમણી બાજુમાં આવશે તો કે cos² - sin² cos² એની કિંમત શું છે તમારી પાસે તો કે 4 ના છેદમાં 5 એનો વર્ગ કરો એટલે 16 ના છેદમાં 25 - sin² sin એની કિંમત 3 ના છેદમાં 5 એનો વર્ગ કરો એટલે કે 9 ના છેદમાં 25 16 માંથી 9 જાય 25 તો 2 ના છેદમાં છે એટલે 1 માં લખીએ 10 લઈ લીધો 16 માંથી 9 જાય એટલે 7 તો કે તમને જમણી બાજુની પણ કિંમત કેટલી મળી 7 ના છેદમાં 25 ડાબી બાજુની તે 7 ના છેદમાં 25 મેં હમણાં કીધું હતું કે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 છે ડાબા બરાબર જવાબ થઈ ગયું મતલબ કે ડાબા બાજુ એટલે કે આ બરાબર એટલે એ આપણે સાબિત તો એક્ઝામ્પલ નંબર 9 એક્ઝામ્પલ નંબર 9 માં છે કે કાટકોણ ત્રિકોણ ABC માં B 90 ડિગ્રી નો છે આપણે પેલા ત્રિકોણ બનાવી B ખૂણો કેવો છે 90 અને tan A ની કિંમત તમને કેટલી આપી દીધી છે 1 ના છેદમાં અંડર રૂટ 3 તો નિમ્નલિખિત મૂલ્ય શોધો મતલબ કે આની કિંમત શોધવાની છે અને આની કિંમત શોધવાની છે તો આની કિંમત શોધવા માટે sin a જોશે cos a જોશે એટલે કે ત્રણેય બાજુ આપણી પાસે હોય તો આ બધા આપણે મેળવી શકશું તો tan a બરાબર 1 ના છેદમાં રૂટ 3 છે tan a એટલે કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ બરાબર 1 ના છેદમાં રૂટ 3 સામેની બાજુ a ની જોવાની a ની સામેની બાજુ છે b c પાછળની બાજુ છે a b 1 ના છેદમાં અંડર રૂટ 3
તો કે હવે હું તો કે BC બરાબર k અને AB બરાબર 3 અંડર રૂટ 3k કે કોઈ પ્રાકૃતિક સંખ્યા છે એટલે તમારી પાસે BC નું આવ્યુ k AB નું આવ્યુ અંડર રૂટ 3k સમજણ પડી કાટકોણ ત્રિકોણ છે તમારી પાસે બે બાજુનો માપ છે ત્રીજી બાજુનો માપ મળી જાય પાયથાગોરસ યુઝ કરતા AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર પાયથાગોરસ પ્રમેય નો ઉપયોગ કરતા AC સ્ક્વેર AB સ્ક્વેર કેટલો છે અંડર રૂટ 3k એનો વર્ગ કરો એટલે 3k સ્ક્વેર k k નો વર્ગ કરો એટલે k સ્ક્વેર સરવાળો 4k સ્ક્વેર વર્ગમૂળ કાઢો બંને બાજુ પ્લસ વાળું લેશું આપણે માપ કોઈ માઇનસ નો હોય તમારી પાસે ત્રણેય બાજુ ના માપ આવી ગયા હવે તમારે અહીંયા જે જેની વેલ્યુ જરૂર હોય એ શોધી લેજો તો કે અહીંયા મારે સાઈન એ જોશે તો સાઈન એ તો એ બરાબર એને લેવાનો ધ્યાનમાં અને સાઈન છે એટલે કે સામેની બાજુ છેદમાં કરવાનો ઓકે BC છેદમાં AC BC ની કિંમત છે k છેદમાં 2k કે કે ઉડી જાય 1 ના છેદમાં 2 બીજું હું જોશે cos C જોશે તો cos C હવે અહીંયા C જોવાનો cos છે એટલે કે પાસેની બાજુ છેદમાં 3 C માટે પાસેની બાજુ છે આ BC છેદમાં 3 AC k ના છેદમાં 2k કે કે કેન્સલ આઉટ 1/2 હવે અહીંયા જોશે cos A તો cos એ શોધી લઈએ તો હવે a માટે જોવાનું a માટે cos એટલે પાસેની બાજુ ab છેદમાં ac √3 ના છેદમાં √2k એટલે કે કેવું ઉડી જશે એટલે કે ab છેદમાં ac √3 ના છેદમાં 2 કે કે ઉડી જશે હવે વાત કરીએ cos a આવી ગયો હવે sin a c ની તો sin c બરાબર કે આ ખૂણા માટે sin છે સામેની બાજુ AB ના છેદમાં AC આ છે √3k આ છે 2k બે ના k k કેન્સલ આઉટ એટલે તમને અહીંયા ઉપરની બધી કિંમત મળી જાય ખબર પડી cos a ની જરૂર પડશે cos a છે cos c ની જરૂર પડશે cos c છે sin a ની જરૂર પડશે sin a છે sin c ની જરૂર પડશે sin c છે આપણી પાસે બધી કિંમત આવી ગઈ ખાલી આ બંનેની કિંમત શોધવાની છે વેલ્યુ મૂકી દઈએ પેલું લઈએ એમાં છે sin a into cos c plus cos a into sin c sin a ની કિંમત જો તો કેટલી છે 1 ના છેદમાં 2 cos c ની 1 ના છેદમાં 2 2 નો ગુણાકાર વત્તા cos a ની √3 ના છેદમાં 2 sin c ની √3 ના છેદમાં 2 અહીંયા થશે 1 ના છેદમાં 4 અંડર રૂટ 3 ગુણ્યા અંડર રૂટ 3 3 છેદમાં 2 ગુણ્યા 2 4 2 ના છેદમાં 4 છે ઉપર સરવાળો કરે 4 ના છેદમાં 4 તો 1 મળી કિંમત આની કિંમત આપણે કેટલી મળી 1 બરાબર હવે આપણે બીજાની કિંમત શોધી બીજું શું છે cos a into cos c માઇનસ sin a into sin c કિંમત ઉદ્ધાની આપણી પાસે છે તો cos a ની કિંમત કેટલી છે cos a ની છે √3 ના છેદમાં 2 cos c ની કિંમત છે 1 ના છેદમાં 2 માઇનસ sin a ની છે 1 ના છેદમાં 2 cos c ની છે √3 ના છેદમાં 2 ધ્યાનથી જોજો ઉપર √3 નીચે 2 ગુણ્યા 2 4 અહીંયા √3 નીચે 2 ગુણ્યા 2 4 2 પ્લસ ઓર માઇનસ ઉડી ગયું 0 તો આની કિંમત તમને મળી 0 સમજાઈ ગયું નો સમજણ હોય તો કોમેન્ટ કરીને કહેજો હું તમને રિપ્લાય કરીશ હવે આપણે એક્ઝામ્પલ નંબર 10 ઉપર જઈએ એક્ઝામ્પલ નંબર 10 માં ત્રિકોણ PQR માં Q ખૂણો 90 ડિગ્રી નો છે બરાબર એટલે કે આપણી પાસે ત્રિકોણ PQR છે Q 90 છે હવે હું કીધું છે કે તમને PR વત્તા QR બરાબર 25 સેમી આપ્યું છે કિંમત આપી છે આપણે અહીંયા એક બાજુ લખતા જઈએ
અને PQ બરાબર 5 સેન્ટીમીટર છે બરાબર PQ 5 સેમી આપી દીધું છે PR વત્તા QR ની કિંમત 25 છે એમ કીધું છે તો sin P cos P ને કેમ કીધું તો એ તો ત્રણ બાજુ ઉપર શોધ્યું તેની પરથી ગમે ગુણોત્તર શોધી શકીએ મેઈન વસ્તુ શું હોય આપણે ક્વેશ્ચન ઉપરથી તમારે ત્રિકોણની ત્રણેય બાજુ મેળવી લેવાય બરાબર હવે તમારી પાસે અહીંયા છે PR વત્તા QR તો હું અહીંયા PR બરાબર QR ને પહેલી બાજુ મોકલી દઉં સેમી લખાય બરાબર 25 માઈનસ QR જે આવે એ સેમી તો હું અહીંયા આ કિંમત મારી પાસે છે 25 માઈનસ QR આ QR જ છે પાયથાગોરસ પ્રમેય યુઝ કર્યો તો કે પાયથાગોરસ પ્રમેય મુજબ P R નો વર્ગ બરાબર P Q નો વર્ગ વત્તા Q R નો વર્ગ હવે જાણતી જજો P R ની કિંમત તમારી પાસે કેટલી છે 25 માઈનસ Q R આ શું કામ કરે છે ને હું તમને કહું P Q ની તો તમને ક્વેશ્ચન માં જ આપી છે 5 5 નો વર્ગ 25 વત્તા Q R તમને આવું કઈ આપ્યું હોય તો તમારે કોઈ પણ એક ને કરતા બનાવી દેવાનું અને એની કિંમત અહીંયા મૂકી દેવાની જેથી આ સમીકરણમાં તમે જુઓ તો ખાલી QR જ હશે બાકી બધું કોઈક નંબર જ હશે વાત તમે સાદુરૂપ આપજો એટલે તમને સીધી QR ની કિંમત મળી જાય ખબર પડી તો QR ની કિંમત મળી ગઈ તમે અહીંયા મૂકી દેવો એટલે 25 માઇનસ QR એટલે એની કિંમત મળી ગઈ એટલે તમારી પાસે ત્રણેય બાજુનો અંક મળી ગયા એ માટે અહીંયા કરતા બનાવીને એની કિંમત મૂકવાની સમજાઈ ગયું હવે અહીંયા a માઇનસ b નો વર્ગ નું સૂત્ર લાગશે તો પહેલા પદનો વર્ગ 25 નો વર્ગ થશે 625 માઇનસ મધ્યમ પદ હતા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને વચ્ચેની જે નિશાની હોય એ તો 25 ગુણ્યા QR વત્તા છેલ્લા પદનો વર્ગ તો કે QR નો વર્ગ બરાબર 25 વત્તા QR નો વર્ગ તો QR આલા જો તો આ QR આને કેન્સલ આઉટ થઈ જાય QR માઇનસ QR 0 થઈ જાય હવે અહીંયા હું કહીતા 625 25 દુ 50 QR વત્તા 25 હવે આ 50 QR છે એને હું પેલી બાજુ મૂકું 25 ને આ બાજુ મૂકું તો આ 625 માંથી 25 જશે એટલે વસે 600 આ બાજુ 50 જશે એટલે 650 સોરી 50 QR એક એક બિંદુ ઉડી ગયું QR બરાબર 60 ના છેદ નો 5 12 50 60 મને QR ની કિંમત કેટલી મળી 12 મળી એટલે અહીંયા QR બરાબર કેટલા મળી ગયા મને કે 12 QR 12 મળ્યા તો 25 માઇનસ 12 તો કે 13 મને QR ની વેલ્યુ કેટલી મળી ગઈ 13 હવે મારે શું શોધવાનું છે sin p cos p અને tan p હવે p માટે sin p શોધીએ તો sin p કરીએ તો p ની સામેની બાજુ છેદમાં કર્ણ p ની સામેની બાજુ QR છેદમાં PR QR ની કિંમત છે તમારી પાસે 12 PR ની કિંમત છે 13 12 ના છેદમાં 13 હવે cos p ની વાત કરીએ cos p તો કે p ની બાજુ પાછળની બાજુ તો કે pq છેદમાં કર્ણ PR 5 ના છેદમાં 13 tan p ની વાત કરીએ tan p તો કે સામેની બાજુ qr છેદમાં પાછળની બાજુ pq એટલે કે 12 ના છેદમાં 5 હવે તમને ભલે 3 ખાલી પૂછાવું વધારે પૂછાવું cosec p પૂછવું હોય તો cosec p હું તારે તો આનું ઊંધું થઈ જાય 13 ના છેદમાં 12 sec p નથી પૂછવું પણ તમે એ પણ શોધી શકો એમાં આનું ઊંધું થઈ જાય 13 ના છેદમાં 5 cot પૂછવું હોય તો 5 ના છેદમાં 12 કારણ કે 10 નું વ્યસ્ત બરાબર હજી તમને એવું પૂછ્યું હોય કે sin r શોધો cos r શોધો tan r શોધો એ તો તમને શોધતા આવડે સૂત્ર ખબર હોય એટલે ખબર પડી ગઈ હવે આપણે એક્ઝામ્પલ નંબર 11 ઉપર જઈએ જે સાચું છે કે વિધાન ખોટું છે એનો છે એક્ઝામ્પલ 11 એમાં હું છે જો કે વિધાન સત્ય છે કે નહીં અને નો હોય તો આપણે કારણ દેવાનું છે હવે અહીંયા હું કીધું tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય ત્યાંથી જોજો એણે કીધું tan a નું મૂલ્ય 1 કરતા ઓછું હોય હું એક કાટકોણ ત્રિકોણ લઉં અહીંયા ખૂણો a બનાવો બરાબર આનું માપ છે 4 આનું માપ છે 3 પાયથાગોરસ ત્રિપુટી છે ને 3 4 5 નું એ જ મે લીધી હવે તમે એક વસ્તુ જો આના માટે tan a નું મૂલ્ય શું થાય tan a તો કે સામેની બાજુ 4 ના છેદમાં પાછળની બાજુ 3 4 / 3 કરશો
ત્રણ એકા ત્રણ અહીંયા વચ્ચે એક પછી પોઈન્ટ સમથિંગ કંઈક આવશે પોઈન્ટ કરશો એટલે દસ તેર એક પોઈન્ટ ત્રણ તો એક કરતા મોટું છે અને આ તો સાચું જ છે તેને આમ થાય કારણ કે પાયથાગોરસ ત્રિપુટી માટે એટલે હું છું પેલું વિધાન આપણું ખોટું છે કારણ માં હું આપશું તો કે આવો આ દાખલો અને બતાવી દઈશું બરાબર તો કે આ અમે છે એક કરતા મોટું મળે છે જરૂરી નથી નાનું મળ્યું કે મોટું મળ્યું એટલે પેલું વિધાન આપણું ખોટું છે બીજું કીધું કે એ માપ વાળા કોઈ ખૂણા માટે સેક એ બરાબર 12 ના છેદ માં 5 સત્ય છે હો તમે એક વસ્તુ ધ્યાનથી લેજો કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ લો બરાબર આ એ બી સી એની અંદર આ કર્ણ હોય એ બી અને બી સી માપ થી મોટામાં મોટો હોય હંમેશા કર્ણ કેવો હોય હંમેશા મોટો મહાભારત ના સમય થી આવે છે પાંચ પાંડવો ભાઈ મોટો કોણ હતો કર્ણ હતો આમાં એવું જ છે મોટો મોટો કર્ણ હતો હંમેશા ખબર પડી એટલે કર્ણ મોટો તો કે શેક ની વાત કરી શેક એ એટલે કે હું થાય કર્ણ ના છેદમાં શેક એટલે કોષ નું ઊંધું છે ને એટલે પાસે ની બાજુ આવશે તો કોસેક એક ની વાત કરીએ એમાં છે કર્ણ ના છેદમાં સામે ની બાજુ તમે એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરો ઉપર કર્ણ છે એટલે ઉપર શેક માટે હંમેશા મોટો નંબર હશે છેદ કરતા મોટો આવશે એ પાકું થઈ ગયું તો અહીંયા જો છેદ કરતા મોટો છે તો કે હા સત્ય છે આ વાત બરાબર હવે વાત કરીએ હા એમાં રીઝન શું દેવું કારણ હું આપશું આપણે તો કે એમાં લખશું કે હા અહીં શેક એ બરાબર 12 ના છેદમાં 5 છે જેથી 12 એ 12 એ 5 કરતા મોટો છે તેથી વિધાન સત્ય છે આને લખો તમે લખી શકો કર્ણ હંમેશા મોટો હોય તેથી અને હવે વાત કરીએ ત્રીજા હજો આ વાત કરતા પહેલા તમને કહી દો સાઈન નો હાચો સ્પેલિંગ શું છે આપણે સાઈન થીટા લખીએ બરાબર તો આનું આખું નામ શું છે સાઈન એસ આઈ એન ઈ કોસાઈન માટે હું કોસ લખીએ તો એનું આખું સૂત્ર શું છે કોસાઈ એન ઈ આને કોસ લખાય શોર્ટમાં પછી શેક ની વાત કરીએ તો એનો શેક નો આખો સ્પેલિંગ શું છે સેકન્ડ એસ એ એન ટી કોસેક એટલે કોસેકન્ડ આ બધા એના સાચા નામ છે ખબર પડી આને આપણે શોર્ટમાં લખીએ છીએ કોસેક અહીંયા હું કીધું તો કોસેક ને તમે કોસ એ લખો છો ના ભાઈ આપણે તો એને કોસેક લખીએ છીએ આપણે કોસેક ને કોસ લખીએ છીએ એટલે આપણું બીજું વિધાન કેવું છે ખોટું સમજણ પડી ત્રીજું સોરી ચોથું લઈએ કોટ એ અને કોટ અને એનો ગુણાકાર કોટે છે કોણે કીધું ભાઈ બેનો ગુણાકાર નથી કોટ એ એટલે કે શું છે તો કે કોઈ પણ એ બાજુ એક ખૂણા માટે કોટ લાગે એટલે કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુનો ગુણોત્તર છે એટલે બીજું વિધાન આપણું છે ખોટું ત્રીજું થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઈન થીટા બરાબર 4 ના છેદમાં 3 છે હવે તમે જો સાઈન થીટા એ મેં હમણાં જ વાત કરી સાઈન થીટા માં તમારે શું થાય કે સામેની બાજુ છેદમાં કર્ણ તેમાં છેદ મોટો હોવો જોઈએ આમાં છેદ મોટો છે જો ઉપર મોટો છે તો આ વિધાન આપણું થાય ખોટું ખબર પડી કે પાંચે પાંચ વિધાન તો આપણો અહીંયા સ્વાધ્યાય 8.1 પૂરો થાય છે તમને ન સમજાણો હોય તો મને કોમેન્ટ કરી કહેજો અને બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં હવે આપણે આગળના ઉદાહરણો બીજા વિડીયોમાં લઈશું